બાળમિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.7 નો દાખલા નંબર 4 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શન ના 3 ડોટ્સ ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે ને એડવાન્સ માંથી 1080p પસંદ કરો અને મોબાઈલની બ્રાઇટનેસ ને થોડી વધારી દો હવે આપણે કે દાખલામાં એવું કીધું છે કે એક લંબરૂતીય શંકુ નું ઘનફળ 48 પાઈ છે 48π જરૂરત નહીં પડે તો ઉલટાનો આ દાખલો ઓલા દાખલા કરતા સહેલો થશે એટલે પાઈ જોઈને ગભરાવાની જરૂર નથી તો ચાલો દાખલાની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનું બેલ આઇકન પણ દબાવજો વિડિયો કેવો લાગ્યો અથવા તો દાખલામાં કંઈ ના સમજાય મને કોમેન્ટ બોક્સ આપ્યું છે નીચે કોમેન્ટ કરીને જણાવો ને હા લાઈક આપવાનું ભૂલતા નહીં તો આપણે લખીએ શંકુનું ઘનફળ બરાબર 48 પાઈ સેન્ટીમીટરનો ઘન અને એની ઊંચાઈ h બરાબર શું આપ્યું છે h બરાબર 9 સેમી આપણે લખીએ તેથી શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h હવે શંકુનું ઘનફળ ઓલરેડી આપી દીધું છે તેથી 48 પાઈ બરાબર 1/3 પાઈની કિંમત હું લખીશ નહીં 22/7 પણ નહીં લખું અને 3.14 નહીં લખું હું સીધે આ પાઈને ઉડાડવા માંગુ છું એટલે હું કંઈ કરીશ નહીં તેમ જ છોડી દઉં માટે હું લખી દઉં પાઈ આર આપણને ખબર નથી તો આપણે ગોતી લઈએ આપણે લખીએ આર નો સ્ક્વેર એચ આપણને ખબર છે કેટલું તો કે 9 આ આર ને સૂત્રનો કરતા બનાવીએ તો બધું જ આપણે બરાબર ની આ બાજુ લઈ જવું છે આર સ્ક્વેર તો તેથી અહીંયા 48 પાઈ તો છે જ પહેલેથી જે પણ છેદમાં છે નીચે છે એ ક્યાં જશે અંશમાં એટલે કે ઉપર તો અહીંયા થઈ ગયા 3 આ જે પાઈ છે અને 9 છે એ ક્યાં જતા રહેશે તો કે નીચે પાઈ ગુણ્યા 9 પાઈ અને પાઈ ઉડી જાય કેટલા અહીંયા શું ભાગ ચાલશે તો કે 3 3 9 અહીંયા 3 3 9 3 અને 3 ઉડી ગયા 16 3 48 16 × 3 3 અને 3 ફરીવાર ઉડી ગયા પાઈ અને પાઈ ઉડી ગયા તો r સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું તો કે આપણને મળ્યું 16 બરાબર r સ્ક્વેર તો તેથી r બરાબર √16 મેં જો આને r ને આ બાજુ લઈ જાય 16 ને આ બાજુ લઈ ગયા અને r સ્ક્વેર છે આ વર્ગ છે અને બરાબર ની આ બાજુ લીધો તો એ શું બની ગયું વર્ગમૂળ તો તેથી આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ તેથી r બરાબર 4 સેમી r બરાબર 4 સેમી કારણ કે 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 આ તો ત્રિજ્યા મળી આપણે તો શું ગોતવાનું હતું વ્યાસ ગોતવાનો હતો તો આપણે લખીએ વ્યાસ d બરાબર 2r 2r 2 × 4 બરાબર શું આવશે 8 સેન્ટીમીટર અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો વિડીયોને પોઝ કરી દાખલા નંબર 4 તમારી નોંધપોથી હું તાલ્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો ચોથા પછી પાંચમો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં